અરવલ્લી સહિત ગુજરાતમાં વરસાદની અછત સર્જાય છે. મેઘરાજા અમુક જિલ્લાઓને બાદ કરતા મન મૂકીને વરસતા નથી, ત્યારે અરવલ્લી જિલ્લાના છેવાડાના મેઘરજમાં વરસાદ માટે મેઘરાજાને રીઝવવા માટે સર્વજ્ઞાતિના લોકોએ ભેગા થઈ નવચંદી હવન કર્યું છે. ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં પડ્યો છે અને તેમાંય મેઘરજમાં સિઝનનો 7% જ વરસાદ નોંધાતા ભવિષ્યમાં પાણીની ખેંચ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થતાં ગામ લોકો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નવચંડી હવનનું આયોજન કરી મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે મેઘરજ તાલુકામાં ફક્ત 7 ઇંચ વરસાદ સિઝનનો પડ્યો છે. જ્યારે જ્યારે પણ મેઘરજ તાલુકામાં કે મેઘરજમાં વરસાદની ખેંચ થાય છે ત્યારે ત્યારે મેઘરજના જૂના બજારમાં વર્ષોની પરંપરાગત રીતે આવું નવચંડી યજ્ઞ માતાજીનું થાય છે. એ રીતે આ વર્ષે પણ 7 ઇંચ વરસાદ પડવાના કારણે દુષ્કાળનું મોટું ભય રહેલું છે અને એના કારણે મેઘરજ તાલુકાના મેઘરજની જનતાએ સૌએ સાથે મળીને આ નવચંડી યજ્ઞ માતાજીનું કરેલું છે. રામકૃષ્ણ વિઠ્ઠલદાસ પંડ્યા, મેઘરજ નિવાસી. હર સાલની જેમ મેઘરજ ગામમાં નવચંડીનું એક આયોજન કરવામાં આવે છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવો ત્યારે હર સાલની જેમ પાણીની તકલીફ પડે છે. 200-200 ફૂટ પાણીના તળ નીચે જતા રહ્યા છે. અહીંયા ભયંકર પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે અને લોકોની આસ્થા જળવાયેલી છે. એ માટે અહીંયા મેઘરજ ગામમાં 100 વર્ષ અહીંયા નવચંડીનું આયોજન કરવામાં આવે છે, જેથી કરીને અમારી આસ્થા જોડાયેલી છે કે મા જગદંબા કૃપા કરી અને વરુણદેવને રીઝાવવા માટે આ યજ્ઞનું આયોજન કરેલ છે. તો વરુણદેવ અહીંયા કૃપા કરી અને મેઘરજની ધરતી માતાના આશીર્વાદ આપો એ સૌ ગામજનો વતી અમારી પ્રાર્થના છે. ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, મેઘરજ, અરવલ્લી.